સુરત શહેરમાં થોડે ઘણે અંશે સ્થિતિ નિયંત્રણમાં આવી છે, પરંતુ મહિધરપુરામાં ફરી એકવાર કામકાજ શરૂ થઈ જતા રહીશોએ વિરોધ નોંધાવ્યો છે. રહીશોના વિરોધ બાદ પોલીસ સફાળી જાગી ગઈ. મહિધરપુરા હીરા માર્કેટમાં આજે સવારથી જ કેટલાક કારખાનાઓ શરૂ કરાયા છે, જેમાં સરકારે નક્કી કરેલા કરતા વધુ માણસોનો સ્ટાફ બેસાડાયો. હીરા દલાલોએ ઓફિસ ખોલીને બેસી ગયા. પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો હોવા છતાં પોલીસે કોઈ નક્કર કામગીરી ન કરતા કારખાના ચાલી રહ્યાનું પણ સામે આવ્યું છે. મહિધરપુરા હીરા બજારમાં રહેણાંક વિસ્તાર પણ સમાવિષ્ટ છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો અહીં રહેતા હોવાથી કોરોના સંક્રમણ વધુ ફેલાય છે. સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરાતા હવે પોલીસ દોડતી થઈ છે. સ્થાનિક લોકોએ બંદોબસ્ત માટે મુકાયેલા પોલીસને પણ આડે હાથ લીધા. રહીશોના કહેવા મુજબ પોલીસ દ્વારા કારખાના બંધ કરાવવા માટેની કામગીરી કરવાની જરૂર હતી, જેને બદલે માત્ર બંદોબસ્ત માટે બેસી રહેતા હોવાનો રોષ વ્યક્ત કરાયો. સ્થાનિકોના રોષને પારખી જતા બંદોબસ્ત માટે આવેલી પોલીસે તાત્કાલિક અસરથી કારખાના બંધ કરાવી દીધા. મહિધરપુરા માર્કેટમાં કારખાનાઓ બેધડક રીતે શરૂ થવાની માહિતી મળતા જ કેમેરામાં કેદ કરવા ગયેલા કેમેરામેનને પણ કારખાનેદારોએ ધમકાવ્યો. પોલીસે તટસ્થતાપૂર્વક પોતાની ફરજ બજાવવાની જરૂર છે. શહેરમાં સતત કોરોના સંક્રમણનો ભય હજી ઓસર્યો નથી, તેવા સમયમાં આવા ઉદાસીન વલણને કારણે ફરી એકવાર કોરોના દહેશત જોવા મળી છે. ડાયમંડ માર્કેટ, ટેક્સટાઇલ માર્કેટ જો યોગ્ય રીતે સરકારના નિયમોનું પાલન નહીં કરશે તો શહેરમાં સંક્રમણ થવા વધી જશે. સૌથી વધુ લોકોની અવર જવર ડાયમંડ માર્કેટમાં, ટેક્સટાઇલ માર્કેટમાં જોવા મળે છે. કોર્પોરેશન દ્વારા સમયાંતરે ડાયમંડ ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ સાથે બેઠકો કરી ગંભીરતા વિશે ચર્ચા કરે છે, પરંતુ માર્કેટના સંચાલકો અને વિવિધ એસોસિએશનો જેને ગંભીરતાથી ન લેતું હોય તેવું જણાય આવે છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.